નમસ્કાર વિદ્યાર્થીઓ, ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 9, વિષય ભારતમાં વૃદ્ધિ સત્તાનો ઉદય. વિદ્યાર્થીઓ, ધોરણ 8 માં પ્રથમ ચેપ્ટરમાં આપણે વૃદ્ધિ સત્તાનો ઉદય કેવી રીતે થયો આપણે અભ્યાસ કરી ગયા, છતાં પણ આપણે વિસ્તારપૂર્વક આજે અભ્યાસ કરશું. હવે આપણે ખ્યાલ જ છે કે આપણે ભારત દેશ 15 ઓગસ્ટ 1947 માં આઝાદ થયો, અંગ્રેજોએ ભારતને આઝાદી આપી, બરાબર. આપણે 15 ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થયો, છતાં પણ આઝાદી પછી પણ પોર્ટુગીઝો અને ફ્રેન્ચ પ્રજાનું શાસન હતું ભારતમાં. પોર્ટુગીઝો અને ફ્રેન્ચ સત્તાનું શાસન હતું. એમ કહેવાય કે પોર્ટુગીઝો પાસે આઝાદી પછી પણ દીવ, દમણ અને ગોવા જેવા પ્રદેશો એના હસ્તક હતા. આઝાદી પછી પણ પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવા જેવા પ્રદેશો હતા. આ પોર્ટુગીઝો ભારતમાં પ્રથમ આવ્યા અને છેલ્લે ગયા ભારતમાંથી. એમ કહેવાય કે ભારતમાં પ્રથમ આવ્યા અને છેલ્લે ગયા. 1500 ની આસપાસ આપણે જોઈ લઈએ કે 1506 માં ગોવા જીતી લીધું, ત્યાંથી શરૂઆત કરીને 1961 માં ભારતમાંથી ગયા. આપણે સરદાર વલ્લભભાઈ પટેલના મનોબળથી, એના પ્રયાસોથી આપણે બેપનર ગોવા પોર્ટુગીઝો પાસેથી વિજય ઓપરેશન દ્વારા 1961 માં આઝાદ કરી, અને ફ્રેન્ચ લોકો પાસેથી આપણે 1954 માં, કોની પાસેથી? ફ્રેન્ચ લોકો પાસેથી આપણે 1954 માં, એમ કહેવાય કે ઘણા બધા પ્રદેશો જે ફ્રેન્ચ લોકો પાસે હતા આઝાદ કરાવ્યા. આ ફ્રેન્ચ પાસે એટલે આ પ્રદેશો નહીં વાત કરીએ, તેમાં ચંદ્રનગર, માહે, કરાઈકલ, યનમ અને પોંડિચેરી આ પાંચ પ્રદેશો ફ્રેન્ચ લોકો પાસે હતા, અને આપણે 1954 માં તેમની પાસેથી આઝાદ કરાવ્યા, અને પોર્ટુગીઝો પાસેથી દમણ અને ગોવા 1961 માં. આ વેપારી પ્રજા ભારતમાં વેપાર કરવા આવી હતી સૌપ્રથમ તો, અને સ્થાયી થઈ ગઈ, અને સ્થાયી થઈ ગઈ. એમ કે વેપારીમાંથી શાસકો બની ગયા. હવે કઈ રીતે વેપારીમાંથી શાસકો બન્યા એ આપણે હવે આજે જોઈએ. તો વિદ્યાર્થીઓ, એમ કે ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વભરમાં એક અજોડ સ્થાન ધરાવતું હતું. એમ કહે કે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહી હતી. કઈ કઈ વસ્તુ યુરોપના દેશોમાં માંગ રહી હતી? તો ફરીથી મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહી હતી, અને યુરોપ અને ભારત વચ્ચે વેપાર થતો. આ વેપારનું મુખ્ય કેન્દ્ર ઇસ્તંભુલ હતું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર ઇસ્તંભુલ હતું. ઇસ્તંભુલનું બીજું નામ જોઈએ તો કોન્સ્ટેન્ટિનોપલ. નામ છે કોન્સ્ટેન્ટિનોપલ, આ ઇસ્તંભુલનું બીજું નામ. શું નામ છે? કોન્સ્ટેન્ટિનોપલ. ભારતમાં બે પ્રકારે એમ કે વેપાર થતો, એક જમીન માર્ગે અને જળ માર્ગે. હવે જળ માર્ગે એમ કહેવાય કે યુરોપિયન પ્રજાઓ ભારતમાં ઇસ્તંભુલ થઈને ભારતમાં આવતી વેપાર કરતી, પરંતુ સમય જતા આ ઇસ્તંભુલ તુર્ક મુસલમાનોએ જીતી લીધું. ઇસ્તંભુલ કોને જીતી લીધું? તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. યાદ
દેજો ઇસ્તંબુલ અથવા કોન્સ્ટેન્ટિનોપલ કોને જીતી લીધું તુર્ક મુસ્લિમોએ હવે તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ જીતી લીધું અને યુરોપના લોકોનો યુરોપની પ્રજાનો વેપાર કરવાનો માર્ગ બંધ થયો હવે ભારત આવી શકાય ન હતું નહીં એક જ માર્ગ હતો ઇસ્તંબુલ એ તો મુસ્લિમોએ જીતી લીધું તુર્ક મુસ્લિમોએ ભારતનો માર્ગ બંધ થયો એમ કહેવાય કે ભારતનો માર્ગ બંધ થયો હવે યુરોપિયન પ્રજાને ભારતના મરીમસાલા તેજાના મનમાં રેશમી કાપડ વગર ચાલી શકે ન હતી હવે જળમાર્ગની શોધવાની જરૂરિયાત ઊભી થઈ જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને એક નવા ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો એક ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો એમ કહેવાય કે પોર્ટુગલ દેશના રાજા એના પ્રિન્સ હેનરી નામ છે પોર્ટુગલ દેશના રાજા પ્રિન્સ હેનરી ની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી ઘણા સાહસવીરોએ જળમાર્ગ શોધવાના પ્રયત્નો શરૂ કર્યા જળમાર્ગ શોધવાના પ્રયત્નો શરૂ કર્યા સૌ પ્રથમ તો એક સાહસવીર નામો બાર્થો લોમિયુ ડાઇસ કોના નામ હતું બાર્થો લોમિયુ ડાઇસ આ સાહસવીરે કેપ હોપ ગુડ હોપ ઉસીરની શોધ કરી બાર્થો લોમિયુ ડાઇસ કેપ હોપ ગુડ હોપ ઉસીરની શોધ કરી એ પછી બીજા સાહસવીર સાહસવીરે સ્પેનના રાજાની મદદથી સ્પેનના રાજાની મદદથી આર્થિક સહાયથી એ સાહસવીર હતો ક્રિસ્ટોફર કોલંબસ નામ હતું ક્રિસ્ટોફર કોલંબસ આ કોલંબસે ભારત આવવાના જળમાર્ગની શોધવાની શરૂઆત કરી અને તે એમ કહેવાય કે એટલાન્ટિક મહાસાગરના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ એની યાત્રા અટકી ગઈ કઈ છે વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ એની યાત્રા અટકી ગઈ તે આજીવન એમ જ માનતો કે મેં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી તેણે ભારત આવવાના જળમાર્ગની શોધ નથી કરી તેણે એક અલગ જ ખંડ શોધ્યો હતો અને તેની સ્પષ્ટતા કે આ ભારત આવવાનો જળમાર્ગ નથી આ બીજો જ કોઈ ખંડ છે એની સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી આથી અમેરિકા વેસ્પુચી તેની સ્પષ્ટતા કરી હોવાથી તેનું નામ અમેરિકા રાખવામાં આવ્યું અમેરિકા વેસ્પુચીના નામ ઉપરથી તેનું નામ અમેરિકા રાખવામાં આવ્યું હવે ત્યારબાદ એમ કે પોર્ટુગીઝ નાવે વાસ્કો ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધવાની શરૂઆત કરી કોલંબસ 1492 માં કઈ સાલમાં 1492 માં શરૂઆત કરી જ્યારે વાસ્કો ગામાએ પોર્ટુગીઝ નાવિક વાસ્કો ગામાએ 1498 માં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી કઈ સાલમાં વિદ્યાર્થીઓ 1498 માં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી આ વાસ્કો ગામાએ કેપ ઓફ ગુડ હોપ ભૂસીને ફરતે ચક્કર લગાવ્યું ફરતે ચક્કર લગાવ્યું આફ્રિકાના મલિંદી થઈ હિંદ મહાસાગરના રસ્તે કાલિકટ બંદરે પહોંચ્યો કઈ જગ્યાએ પહોંચ્યો કાલિકટ બંદરે પહોંચ્યો એમ કહેવાય કે આ ઇતિહાસની નોંધપાત્ર ઘટના કહેવાય ઇતિહાસમાં નોંધપાત્ર કહેવાય ત્યાંથી અંગ્રેજો વેપાર કરવાના ભારતમાં સ્થાયી થયા અને 150 કે 200 વર્ષ જેટલું રાજ કર્યું આ નોંધપાત્ર બનાવ હવે વાસ્કો ગામા કાલિકટ બંદરે પહોંચ્યો તેની મદદ ભારત આવવા માટેની મદદ આપણે એક હિન્દી ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદે કરી કાલિકટ બંદરે પહોંચવામાં ભારત આવવાના જળમાર્ગમાં મદદ કરી ગઈ મોહમ્મદ ઇબ્ન મજીદ એક હિન્દી ખલાસી હતો એને મદદ કરી હવે કાલિકટ બંદરે પહોંચ્યો ત્યાંનો રાજા
જામોલી અને આપણે વિદ્યાર્થીઓ જામોલી જામોલીના બીજા શબ્દ બીજી રીતે પણ ઓળખવામાં આવે સામુદ્રિક તરીકે ક્યાં રાજા તરીકે સામુદ્રિક રાજા તરીકે પણ એને ઓળખવામાં આવે અને જામોલીને એનું સ્વાગત કર્યું જામોલીને એનું સ્વાગત કર્યું અને વેપાર કરવાનો પરવાનો બનાવ્યો હવે પોર્ટો બીજો એમ કહે કે ભારતમાં આવી ગયા હતા અને 1502 ની સાલ કઈ સાલમાં 1502 ની સાલ તારીખમાં વેપારી કોઠીની સ્થાપના કરી આ વેપારી કોઠીની સ્થાપના તો કરી પરંતુ એક બે ફરતે કિલે બંધી કરી દીધી શું કરી નાખી કિલે બંધી કરી દીધી અને એક સેનાપતિ પણ નિમી દીધો સેનાપતિ નામ હતું અલ્બુકાર્ડ નામ હતું અલ્બુકાર્ડ એક સેનાપતિ નિમી દીધો નામ હતું અલ્બુકાર્ડ અલ્બુકાર્ડ કે સમય જતા 1506 ની સાલમાં ગોવા જઈ વેપાર કરતા કરતા શાસન કરવા લાગ્યા વેપાર કરતા કરતા શાસન કરવા લાગ્યા ગોવા જઈ ગયો એ પછી તો ગોવા દીવ દમણ દીવ દમણ ચીન સોરી દીવ દમણ પછી કોચીન મલાકા દીવ દમણ ગોવા કોચીન મલાકા જેવા પ્રદેશો 100 વર્ષના શાસનકાળમાં પોતાના હસ્તક કરી લીધા જેવા 100 વર્ષના શાસનમાં પોતાના હસ્તક કરી લીધા અને આ પોર્ટુગીઝોની સફળતાને જોઈને બીજી ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી પોર્ટુગીઝોની સફળતા જોઈને ઘણી બીજી ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી આ દીવમાં ગોવા કોચી મલાકા એમ કે પોર્ટુગીઝો પાસે હતા પછી અંગ્રેજો આવ્યા પછી એની સાથે વિગ્રહ થતા એની પાસે ફક્ત દીવમાં ગોવા જ રહી ગયા જે આપણે પ્રથમ વાત કરી હતી શરૂઆતમાં કે આપણે 1961 માં વિજય ઓપરેશન દ્વારા દીવમાં ગોવાને આઝાદ કરે કે ઓપરેશન દ્વારા વિજય ઓપરેશન દ્વારા આપણે આપણે એમ કહેવાય કે 5-7માં એના વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કરશું કે કઈ રીતે પોર્ટુગીઝો પાસે દીવમાં ગોવા આઝાદ કરાયું કઈ રીતે ફ્રેન્ચાઇઝ થઈ ગયા કંપની પાસેથી ચંદ્રનગર માહે કરાયેલા લિયોનોર પોન્ડિચેરી આઝાદ કરાવ્યા હવે વિદ્યાર્થીઓ પાછળ જોઈએ આપણે કે પોર્ટુગીઝોની સફળતા જોઈને બીજી ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી જેમ કે ઓને ઓનેના નાલંદાઓ ભારતમાં આવ્યા ઓનેના નાલંદાઓ એ પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં આવી ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં આવી હવે મહત્વપૂર્ણ બનાવ ઉપર જવાનું છે આપણે કે ઇંગ્લેન્ડમાં 1600 ની સાલમાં કઈ સાલમાં 1600 ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે કરી હતી કોણ ઇંગ્લેન્ડની એલિઝાબેથે કરી હતી અને આ એલિઝાબેથે એમ કહેવાય કે આ વેપારી કંપની હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારી વેપારી કંપની હતી અને વેપાર કરવાનો કરવાનો આપ્યો અને 1608 ની સાલમાં એમ કહેવાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ જહાજ સુરત બંદરે આવ્યું ક્યાં બંદરે આવ્યું સુરત બંદરે અને તેનો કપ્તાન હતો હોકિન્સ વિદ્યાર્થીઓ કપ્તાન કોનો તેનું નામ હોકિન્સ યાદ રાખજો 1608 ની સાલમાં સુરત બંદરે જે જહાજ આવ્યું એનો કપ્તાન હતો હોકિન્સ એ સમયે ત્યાંનો રાજા અથવા નવાબ કહીએ ત્યાં રાજા અથવા નવાબ જહાંગીર હતો કોનો હતો જહાંગીર આ પોર્ટુગીઝોનું વર્ચસ્વ હતું જ એના વર્ચસ્વને કારણે હોકિન્સને વેપાર કરવાની પરવાનગી આપી નહીં કોને ન આપી જહાંગીરે ન આપી હવે હોકિન્સ પછી બીજા નંબરે સર થોમસ લો આવ્યો વિદ્યાર્થીઓ કોણ આવ્યો સર થોમસ લો આવ્યો અને સર થોમસ લોને જહાંગીર પરવાનગી આપી દીધી અને સૌપ્રથમ વેપારી મથક સુરત બંદર સ્થાપ્યું સુરતથી ધીમે ધીમે કરી અમદાવાદ ભરૂચ ફોર્ટ વિલિયમ કલકત્તા ચેન્નઈ ઘણી જગ્યાએ વેપારી કેન્દ્રો સ્થાપ્યા ઘણી જગ્યાએ વેપારી કેન્દ્રો સ્થાપ્યા હવે
આ વાત આપણે અધૂરી મૂકીએ હજી વાત આપણે પૂરી કરવાની છે એ પહેલા ફ્રેન્ચ લોકો જોઈએ હવે ભારતમાં ફ્રેન્ચ લોકો આવ્યા એને ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની આ લગભગ વિદ્યાર્થીઓ 1664 ની સાલમાં લગભગ થઈ ગઈ 1664 સાલમાં અને 1608 સાલમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને તેણે પણ વેપાર કરવાની શરૂઆત કરી વેપાર કરતા કરતા શાસકો બનવા લાગ્યા અને પ્રદેશો કબજે કર્યા આ ફ્રેન્ચ લોકોએ જ્યારે પ્રદેશો કબજે કર્યા હતા એટલે તમને વિચાર કીધું કે ચંદ્રનગર માહે કરાઈકલ યનમ પોંડિચેરી અને ઘણા બધા પ્રદેશો હતા પરંતુ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ત્રણ જિલ્લા પાણાના દ્વિગ્રહ થયા એના દ્વિગ્રહ થયા સુરત અમદાવાદ ચેન્નઈ ઘણી જગ્યાએ એમ કહેવાય કે એના વેપારી મથકો સ્થાપ્યા અને કબજે પણ કરી લીધા આ જહાંગીર પરવાનગી આપ્યા પછી ઓરંગઝેબ આવ્યો કોણ આવ્યું ઓરંગઝેબ વિદ્યાર્થીઓ ઇતિહાસ એવી વસ્તુ છે કે જે વાત ઇતિહાસ એવી વસ્તુ છે એવો વિષય છે એને વાર્તાની દ્રષ્ટિએ સમજીએ ને તો મજા આવે જહાંગીરે બંગાળમાં વેપાર કરવાનું શરૂઆત કરી એ પછી ઓરંગઝેબ આવ્યો ઓરંગઝેબ પાસે અંગ્રેજોએ ઘણી શરતો રાખેલી હતી કે અમે કોઈ પણ પ્રકારનો વેપારનો કર નહીં કરશું કર આપશું નહીં પરંતુ વાર્ષિક રૂપે ચૂકવી દેશું નહીં અમુક રકમ વાર્ષિક રૂપે લઈને ચૂકવી દેશું આ રીતે પેલી પ્રજા કે કર ભેળા વગર વેપાર કરતી હતી કર આપ્યા વગર વેપાર કરતી હતી હવે ઓરંગઝેબ પછી બંગાળના નવાબ તરીકે મુર્શિદ અલી ખાને મુર્શિદ અલી આમ મુર્શિદ અલી ખાને અંગ્રેજોનો વિરોધ કર્યો કેમ કે અંગ્રેજો વેપાર તો કરતા પરંતુ એમ કે ચારે બાજુ કિલેબંધી પણ કરી દેતા ટેક્સ આપતા નહીં કોઈ પ્રકારનો ટેક્સ ન આપે કર ન આપે આથી રાજ્યની આવકમાં ઘટાડો થયો ખૂબ જ પોતે રાજ્યની આવકમાં ઘટાડો થયો મુર્શિદ અલી ખાને જણાવ્યું કે ભાઈ તમે રાજ્યની બાબતમાં કથલગીરી ન કરો અને સમયાંતરે કર ભરો આવો પરંતુ આપણે નિયમોમાં માને એવી પ્રજા હતી નહીં તેનું પરિણામ વિદ્યાર્થીઓ હવે અંગ્રેજો માને એમ નતા તેનું પરિણામ 1757 નો વિપ્લવ બન્યો 1757 નો વિપ્લવ બન્યો કેવો બન્યો 1757 નો વિપ્લવ વિદ્યાર્થીઓ એમ કહેવાય કે 1756 ની સાલમાં બંગાળના નવાબ તરીકે રાજ્યમાં ઘણા બધા વિરોધી હતા શ્રોતા રાજ્યમાં ઘણા બધા વિરોધી બંગાળમાં કિલેબંધી કરતા એક કોઈ પણ પ્રકારનો ટેક્સ અથવા કર આપતા નહીં સિરાજ ઉદ્દૌલાએ કીધું ભાઈ કે ટેક્સ ભરતા જાઓ નિયમોનું ઉલ્લંઘન ન કરો અંગ્રેજો તો માને એવા હતા નહીં આથી એને કિલેબંધી કરી દીધી ત્યાં સિરાજ ઉદ્દૌલાએ પોતાના 30,000 જેટલા સૈન્યને સાથે રાખી એની વેપારી કોઠીઓને તોડી ફૂટી તોડી એના જહાજો સળગાવી નહીં આ વાતની ખબર ચેન્નઈમાં આ વાતની ખબર
ચેન્નઈ માં એમ કહે કે રોબર્ટ ક્લાઇન ને થઈ કોને થઈ રોબર્ટ ક્લાઇન ગવર્નર જનરલ ક્લાઇન ને રોબર્ટ ક્લાઇન એ યુદ્ધ ચાલ કર્યો પણ રોબર્ટ ક્લાઇન પાસે પણ શક્તિશાળી સૈન્ય હતું પરંતુ સિરાજનો ઉદ્દોલાને હરાવી શકે એમ હતું નહીં આથી રોબર્ટ ક્લાઇવે એક રણનીતિ બનાવી વિદ્યાર્થીઓ યુદ્ધમાં રણનીતિ ખૂબ જ મુખ્ય હોય છે જીતવા માટે તમારી પાસે સૈન્ય ગમે એવું હોય પણ રણનીતિ મુખ્ય હોય છે તો એક રણનીતિ બનાવી એક કાવતરું ઘેરું આ કાવતરા મુજબ સિરાજ ઉદ્દોલા સેનાપતિ સિરાજ ઉદ્દોલા સેનાપતિ કોણ હતો મીર જાફર મીર જાફર અને મીર જાફરને નવાબ બનવાની લાલચ આપી બંગાળના નવાબ બનવાની લાલચ આપી પોતાના પક્ષમાં લઈ લીધો યુદ્ધ જાહેર થઈ ગયું 1757 કયું કઈ સાલમાં સોરી વિદ્યાર્થીઓ 1757 સાલમાં 1757 આપણે વિપ્લવ તરીકે પણ ઓળખીએ છીએ અથવા સોરી 1757 નું પ્લાસી નું યુદ્ધ વિદ્યાર્થીઓ 1757 નું પ્લાસી નું યુદ્ધ હવે પ્લાસી નું યુદ્ધ શું કરવા કહેવામાં આવે કેમ કે આ યુદ્ધ એમ કહેવાય કે બંગાળના મુન્શીદાબાદથી આણંદેશ કિમેદોર પ્લાસી નામના ગામમાં થયું ક્યાં થયું હતું પ્લાસી નામના ગામમાં 1757 પ્લાસીનું યુદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું બરાબર પ્લાસી નામના ગામમાં લોકોને કહેવાય યુદ્ધ જાહેર કરી દીધું પોતાની રણનીતિ મુજબ મીર જાફરને પોતાના પક્ષમાં લઈ લીધો અને મીર જાફર રણનીતિ મુજબ અંગ્રેજોની રણનીતિ મુજબ એમ કહેવાય કે યુદ્ધ હારી ગયો અને આ યુદ્ધ અડધા દિવસમાં પૂરું થઈ ગયું રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દોલાને દગાથી ખૂન કરી નાખ્યો સિરાજ ઉદ્દોલાને દગાથી ખૂન કરી નાખ્યો અને મીર જાફરને બંગાળના નવાબ તરીકે બેસાડી દીધો આ પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 માં થયું વિદ્યાર્થીઓ કઈ સાલમાં 23 જૂન 1757 માં બંગાળનો નવાબ મીર જાફર અંગ્રેજોની મહેરબાની બંગાળનો નવાબ કોણ બન્યો વિદ્યાર્થીઓ મીર જાફર બન્યો હવે મીર જાફર પાસેથી અંગ્રેજોએ પુષ્કળ ધન મેળવ્યું જુદા જુદા બહાના કરીને પણ ધન મેળવ્યું પરંતુ વધુ ધન મેળવવાની લાલચમાં વધુ ધન મેળવવાની લાલચમાં અંગ્રેજોએ મીર જાફરની જગ્યાએ મીર કાસિમને બેસાડી દીધો કોને બેસાડી દીધો મીર કાસિમને હવે મીર કાસિમ તો એમ કહેવાય કે અંગ્રેજોની બાબતમાં વધુ દખલગીરી કરવા લાગ્યો અંગ્રેજોને કોઈ વાત માનતો નહીં આથી અંગ્રેજોએ મીર કાસિમ સામે યુદ્ધ જાહેર કર્યું આ યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું ક્યારે થયું 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સર મુકામે ક્યાં મુકામે બક્સર મુકામે આથી એને બક્સરનું યુદ્ધ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ કેવું યુદ્ધ કહેવામાં આવે બક્સરનું યુદ્ધ પણ કહેવામાં આવે છે હવે યુ બક્સરનું યુદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું મીર કાસિમ સામે અંગ્રેજોએ મીર કાસિમ અવધના નવાબ શાહ આલમના શરણે ગયો કોની પાસે મદદ માંગવા ગયો શાહ આલમની આલમ પાસે હવે શાહ આલમે મીર કાસિમે અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરી દીધું મીર કાસિમ યુદ્ધ હારી ગયો અને અંગ્રેજોએ મીર કાસિમની જગ્યાએ ફરીથી મીર કાસિમની જગ્યાએ ફરીથી બંગાળના નવાબ તરીકે મીર જાફરને બેસાડી દીધો આ મીર જાફર એનું અવસાન 1765 સાલમાં થયું કઈ સાલમાં થયું વિદ્યાર્થીઓ એનું અવસાન 1765 સાલમાં એનો અવસાન થતા રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો બંગાળનો નવાબ થઈ ગયો મીર જાફર અવસાન થતા વિદ્યાર્થીઓ બંગાળનો નવાબ પણ બની ગયો રોબર્ટ ક્લાઇવ ખુદ એમ કહેવાય કે નવાબ બની ગયો અને એમ કહેવાય કે દિવાળી સત્તા પ્રાપ્ત થઈ બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાળી સત્તા પ્રાપ્ત થઈ
હવે વિદ્યાર્થીઓ અમને જો એ કઈ રીતે પોતાના કંપનીનો વિસ્તાર કર્યો, કઈ રીતે ધીમે ધીમે શાસન પ્રથા આવી, કઈ રીતે વધુ શાસકો બન્યા, વધુ શક્તિશાળી બન્યા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય હિન્દ. અસ્તુ.